સૌરાષ્ટ્ર કચ્છમાં ભીષણ ગરમીની આગાહી. હવામાન વિભાગે કહ્યું 5 દિવસ હીટવેવ સહન કરવી પડશે. રાજ્યમાં ગરમીનો પારો આસમાને. સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની આગાહી. કચ્છમાં પણ 2 દિવસની હીટવેવની આગાહી. મે મહિનો શરૂ થવાનો છે ત્યારે ગરમીએ સમગ્ર રાજ્યને જાણે કે બાનમાં લીધું છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી સ્થિતિ છે. ભર બપોરે લોકો બહાર પણ ન નીકળી શકે એટલી હદે ધૂમધકતો તાપ પડે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હવામાન વિભાગે આકરી આગાહી કરી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને દીવમાં પણ ભીષણ ગરમી પડશે. 5 દિનો કે જો હે સૌરાષ્ટ્ર કચ્છ કે જો હે કુછ હિસ્સો મે જો હે આઇસોલેટેડ પ્લેસીસ મે જો હે હીટવેવ વોર્નિંગ દી ગઈ હૈ. ઇસમે સે દીવ મે જો હે અગલે 5 દિનો કે લિયે સિવિયર હીટવેવ વોર્નિંગ જારી કી ગઈ હૈ. ઇસમે તાપમાન જો હે નોર્મલ સે 6.5 ઉસે ઉપર રહેને કી સંભાવના હે ડિપાર્ચર મે. માત્ર સૌરાષ્ટ્ર કે કચ્છ જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી ટોપ ગિયરમાં રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને હવે હીટવેવની આગાહીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. અરબ સાગરમાં હલચલની સાથે આંધી મંટોળ અને ભારે પવન આવશે. અંબાલાલે ચોમાસા અંગે પણ અનુમાન લગાવ્યું. ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી શકે? કાળઝાળ ગરમી વચ્ચે દરેક ખેડૂત અને સામાન્ય જનતાને આ સવાલ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે ગુજરાતમાં આ વખતે સમય કરતા વહેલું ચોમાસું બેસી શકે છે. સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. જો કે બંગાળના ઉપસાગરમાં 10-14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. જો કે અંબાલાલના મતે આ વખતે અંદમાન નિકોબારમાં 17-24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન છે. કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે. જો કે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે અને ગુજરાતમાં 8-14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. પાણી છોડવાના કારણે નર્મદા પરિક્રમા સ્થગિત. પરિક્રમા સ્થગિત કરાતા ભક્તોમાં રોષ ભભૂક્યો. નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી. અચાનક જ લેવાયેલા તંત્રના નિર્ણયથી પરિક્રમા આવનારાઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો. ગઈકાલ રાતથી જ પરિક્રમા સ્થગિત કરાતા હંગામી બનાવેલ પુલ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો. હજારો ભક્તો અધવચ્ચે જ અટવાયા. નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવાના નિર્ણયને લઈ પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી અને લોકોને નર્મદા નદીના પટ પર ન આવવા આપી સૂચના. જો કે તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓએ હંગામી પુલ બનાવ્યો હતો, તેના પર પાણી ફરી વળતા હજારો ભક્તો અધવચ્ચે જ અટવાઈ ગયા. પંચકોશી પરિક્રમાને માત્ર 6 દિવસ બાકી રહેતા નદીમાં પાણી છોડાતા હજારો ભક્તોમાં રોષ જોવા મળ્યો. મહત્વનું છે કે આ પંચકોશી પરિક્રમા હાલ અંતિમ ચરણમાં પહોંચી છે. પરિક્રમા પર તંત્રએ થોડા દિવસ માટે રોક લગાવી છે. જણાવી દઈએ કે ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈ નર્મદા નદીની સપાટીમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો, જેના પગલે પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. મોડાસામાંથી અપહરણ કરાયેલા બાળકની ભાળ મળી. રાજસ્થાનથી પોલીસે બાળકને શોધ્યું. અરવલ્લીમાંથી અપહરણ થયેલું બાળક રાજસ્થાનથી મળ્યું. ગઈકાલે મોડાસા શહેરમાંથી 3 વર્ષના બાળકનું ટાઉન હોલ પાસેથી અપહરણ થયું હતું. બાળકનું અપહરણ થયાની ફરિયાદ મળતા જ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી ગઈ હતી. તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસને રાજસ્થાનની લિંક મળી. તપાસ કરવા પોલીસ રાજસ્થાન સુધી પહોંચી અને ત્યાંથી અપહરણ કરાયેલા બાળકને શોધી નાખ્યું. આ દરમિયાન પોલીસને એક મહત્વની કડી પણ હાથ લાગી. એક વ્યક્તિ બજારમાં બાળકનો હાથ પકડી લઈને જતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડીયો કેસમાં 2 આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીના જાહેર સભાના ભાષણને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલામાં સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. આ મામલામાં સાયબર ક્રાઇમે સતીશ વણસોલા અને RB બારૈયાની ધરપકડ કરી છે. સતીશ વણસોલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો PA છે, જ્યારે RB બારૈયા આપનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓનું બેકગ્રાઉન્ડ રાજકીય છે. બંનેના ફોન કબજે કર્યા FSLમાં મોકલવામાં આવશે. બંને આરોપીઓ સામે IPCની કલમ 153 ઉશ્કેરણી કરવી, 153A, 171G ચૂંટણીને પ્રભાવ કરી શકે તેવી માહિતી જાણી જોઈને શેર કરવી, 469 ખોટું ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ બનાવી શેર કરવો, 505(1)(b) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તે પ્રકારનું કૃત્ય કરવાની કલમો લગાડવામાં આવી છે. ભાજપના ઉમેદવારના રોડ શોમાં ભમરા ઉડ્યા. ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી. બાઇક ચાલકો પુરપાટ જઈ રહ્યા છે. ચાલીને આવતા કાર્યકરો પણ મુઠ્ઠી વાળીને ભાગ્યા છે. કેટલાક તો જાણે બાઇકને પણ ઓવરટેક કરી લીધી. આ અફરાતફરીનું કારણ છે ભમરા.
દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે, જ્યાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો, જેમાં ભારે જનમેદની ઉમટી. ડીજેના તાલ સાથે હકડેઠાઠ રોડ શો ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક ડીજેના ઘોંઘાટથી ભમરા નારાજ થઈ ગયા. ડીજેના તાલથી ભમરાનો પૂળો ધ્રુજ્યો અને બગડાટી બોલી. ભમરા ઉડતા ભાજપના કાર્યકરો અને રોડ શોમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. કેટલાક કાર્યકરોને તો ભમરાએ ડંખ માર્યાના પણ અહેવાલો છે. ભમરાથી બચવા માટે લોકો એકબીજાની આગળ થઈને ભાગતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. આ તરફ કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબીમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. હજારોની સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય રોડ શોના દ્રશ્યો મોરબીના છે. મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજીને મતદાન પહેલા જાણે કે શક્તિ પ્રદર્શન થયું. વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે મેગા રોડ શો કરીને વિનોદ ચાવડાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. રોડ શો દરમિયાન ઠેર ઠેર વેપારી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું. મોરબીમાં લોકસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ કરીને મોરબીના મુખ્ય માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો, જેમાં અલગ અલગ જગ્યાએ વેપારી મંડળો અને અલગ અલગ સમાજના લોકોએ ચાવડાનું સ્વાગત કરીને સમર્થન આપ્યું. મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથેના રોડ શો સવારે 9 જીઆઈડીસી ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયો. ત્યારબાદ રોડ શો નવા બસ સ્ટેન્ડ, સરદારબાગ, રામચોક, ગાંધીચોક, વિજય ટોકીસ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ, ખોજા ખાના શેરી, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણબાગ, નહેરુ ગેટ, ગ્રીનચોકથી દરબારગઢ ખાતે પહોંચ્યો હતો. આ તરફ ભાજપના ઉમેદવારોએ પણ ઝંઝાવતી પ્રચાર કર્યો. ધાનેરામાં રેખાબેન ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું. બનાસકાંઠાના ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો. શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ રોડ શોમાં હાજર રહ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે રોડ શો ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. ધાનેરાના મુખ્ય બજારમાં રેખાબેનના રોડ શો પર 2 બુલડોઝર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. કાર્યકર્તાઓ બુલડોઝરમાં ચડી રેખાબેન ચૌધરીના રોડ શો પર ફૂલનો વરસાદ કર્યો. આ તરફ ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો. સાથે જ ખંભાળિયામાં કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું. ખંભાળિયાના 4 રસ્તાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી જોધપુર ગેટ સુધી રોડ શો યોજ્યો. આ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૂનમબેનનું સન્માન કરાયું તો રોડ શોમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટિસ. જાણીએ શું છે સમગ્ર મામલો. રાજકોટ બેઠકના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એક તરફ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે, તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના અલગ અંદાજમાં પ્રચાર કરીને દરરોજ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે આ બંને ઉમેદવારો એક નોટિસને લઈને ચર્ચામાં આવ્યા. ચૂંટણી ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ રાજકોટ બેઠકના કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને નોટિસ અપાઈ છે. ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવી. બંને ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા નોટિસ અપાઈ છે. બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા સમયની માંગ કરી છે. હિસાબની ચકાસણી આગામી 4 તારીખના રોજ કરવામાં આવશે. આ તરફ કોંગ્રેસે પણ પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો. રાજકોટમાં ધાનાણી અલગ અંદાજમાં દેખાયા. દોઢ મહિના પહેલા આવ્યા ટેસ્ટ રમ્યા પણ સ્કોર ન થયો, એટલે મારા ભાઈ કે 20-20 રમવાની આવી. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં અનોખા અંદાજમાં દેખાયા. નવગામમાં આવેલા ખોડલધામ રેસીડેન્સીમાં જાહેરસભા સંબોધતા તેમણે ક્રિકેટના રંગમાં મતની અપીલ કરી. તેઓએ કહ્યું કે અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો, જેથી મારા ભાગે T20 રમવાનો વારો આવ્યો. આ દરમિયાન ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ મોંઘવારીની વાત કરતા કરતા પાણીપુરી, લિપસ્ટિક અને પાવડરની વાત કરી દીધી. પરેશ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા, જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતા મોંઘી થયેલી પાણીપુરીની વાત કરી. એટલું જ નહીં, લિપસ્ટિક પાવડર પણ મોંઘા થયાની વાત કરી. ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારો અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જાહેર મંચ પરથી પાઘડી ઉતારી લાજ રાખવા અપીલ કરી. વિજાપુરના કુકરવાડામાં કોંગ્રેસની જાહેરસભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે પાઘડી ઉતારી લાજ રાખવા અપીલ કરી. વાઘોડિયામાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ચૂંટણી પ્રચાર. ક્ષત્રિયોના ગામમાં ભાજપ ઉમેદવાર પર ફૂલોનો વરસાદ. વડોદરામાં વાઘોડિયા બેઠકના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ક્ષત્રિય મતદારોથી પ્રભુત્વ ધરાવતા અણગઢ ગામમાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા ભાજપ ઉમેદવાર પર જેસીબી પર ચઢીને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. સાઉથની કોઈ ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલના ગામમાં ભાજપ ઉમેદવારને આવકાર મળતા આશ્ચર્ય ફેલાયું હતું. ગ્રામજનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જંગી મતથી જીતાડવાના સંકલ્પ પણ લીધા હતા. જેનીબેન બાદ હવે જેનીબેનનું ભરાયું મામેરું, ઢોલ શરણાઈ સાથે સામયું કરીને મામેરું ભર્યું.
લોકસભા ચૂંટણીમાં આ વખતે શરૂ થયો છે મામેરાનો ટ્રેન્ડ. કોંગ્રેસના મહિલા ઉમેદવારના મામેરા ભરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં કેનીબેન ઠાકોર બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવામાં આવ્યું. અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પ્રચાર માટે સાવરકુંડલાના મોલડી ગામ પહોંચ્યા, જ્યાં તેમનું અનોખું સ્વાગત કરાયું. પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકરો સાથે મોલડી ગામમાં પહોંચેલા જેનીબેનનો ઢોલ શરણાઈ સાથે સામયુ કરીને ગ્રામજનોએ આવકાર્યા. ગામની મહિલાઓને જેનીબેને પોતાની દીકરીની જેમ આવકારી કવરમાં રોકડા રૂપિયા આપીને મામેરું ભર્યું. સાથે જ 7 તારીખે મતદાન રૂપી મામેરું કરી દિલ્હી મોકલવાનું વચન આપ્યું. તો જેનીબેને પોતાના પર પ્રેમ વરસાવનાર ગ્રામજનોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં અમરેલી બેઠકથી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જેનીબેને કહ્યું કે ભાજપનો 26માંથી 26નો દાવો પૂરો નહીં થાય. મતદાન વધારવા અમૂલ ફેડરેશનની અનોખી પહેલ. 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ અપાશે. લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા અમૂલ ફેડરેશનના ચેરમેન દ્વારા મતદાન વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. દૂધ ઉત્પાદકો બહોળી સંખ્યામાં મતદાન કરે તેવા હેતુથી અમૂલના ચેરમેન શામળભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં શામળભાઈ પટેલે જણાવ્યું કે જે દૂધ ઉત્પાદક મતદાન કર્યાનું ચિહ્ન બતાવશે તેમને 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ આપવામાં આવશે. આ પ્રોત્સાહન રકમ આપવાનો ઉદ્દેશ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો મતદાન કરે તેના માટે છે. આ નિર્ણયથી અમૂલ હેઠળ આવતી સાબર ડેરી સહિતની અનેક ડેરીઓના દૂધ ઉત્પાદકોને લાભ થશે. ચૂંટણી પહેલા મોડાસા કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ. 200થી વધુ આગેવાનોએ કેસરિયા કર્યા. એક તરફ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, તો બીજી તરફ આપ અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રણ મેદાન છોડીને ભાગી રહ્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં યોજાયેલા સહકાર સંમેલનમાં 200થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા. ધનસુરા અને બાયડના કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાયા, જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ મનહરસિંહ સહિત ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો ભાજપમાં ભળી ગયા. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તમામ લોકોએ કેસરિયો ધારણ કર્યો. સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી પહેલા જ ધનસુરા તાલુકાની આપ પાર્ટીની આખી સમિતિ ખાલી થઈ ગઈ છે. અલ્પેશ કથિરિયા ભાજપમાં ભળ્યા, પરંતુ એનાથી એક ધારાસભ્યમાં નારાજગીના સૂર ઉઠ્યા. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જાણે કે ભરતી મેળો શરૂ થયો. જો કે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓને કારણે ભાજપના નેતાઓમાં નારાજગી હોવાની ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા જ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આપમાંથી આવી ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા, જેથી નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું. જોકે આ ચર્ચાઓ વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચોકવટ કરતા કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરે મને શિરોમાન્ય છે, મને કોઈ નારાજગી નથી, પરંતુ મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો, હું મારો સિદ્ધાંત નહીં છોડું. મહત્વનું છે કે ભાજપમાં ભરતી મેળામાં કુમાર કાનાણી અળગા રહ્યા, જેને લઈને ભાજપના નારાજગીનું ગણગણાટ શરૂ થઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી. આકાશ અંબાણી વિશેષ પ્લેન દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગરમાં ચૂંટણીને લઈને ચાલતા માહોલને લઈને પરિમલભાઈ નથવાણીએ જનતાને અપીલ કરી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં વધી રહેલી બદીઓને લઈને પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી. જામનગરની જનતાને અપીલ કરતા તેમણે કહ્યું કે ચૂંટણીઓ આવશે અને જશે, પણ ભાઈચારો અકબંધ રહેવો જોઈએ. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ તમામ લોકોએ સાથે જ બેસવાનું છે. જોકે ક્યાંક સોશિયલ મીડિયાથી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થાય છે, જેથી આવા પ્રયાસોને હવા ન આપવા લોકોને અપીલ કરી. સાથે જ તેમણે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા પણ અપીલ કરી છે. કે આપણે અત્યારના આટલી લોકસભા જોઈ, આટલી વિધાનસભાઓ જોઈ, ત્યારે પણ આવું વાતાવરણ, દૂષિત વાતાવરણ નહોતું. બધા સામ સામે લડે જ છે અને લડવાના છે. ચૂંટણી જશે અને આપણે સાથે જ બેસવાના છે. 5-7 તારીખ ગઈ પછી શું, તો બધા સાથે જ બેસવાનું છે. એટલે આપણે આપણો ભાવ સારો રાખવો પડે. અને આપ સૌએ પણ જિમ્મેદાર પત્રકારિત્વમાં આ મદદ કરવી જોઈએ એવી મારી વિનંતી છે. ભર ઉનાળે લાગી આફતની આગ. સુરતના ઓલપાડની બાયોડીઝલ કંપનીમાં ભીષણ આગ લાગી. કલાકો સુધી વિકરાળ આગે કંપનીને બાનમાં લીધી. કાળઝાળ ગરમી વચ્ચે સુરતના ઓલપાડમાં આવેલી એક કંપનીમાં ભયાનક આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર કંપનીને બાનમાં લીધી. મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ દરમિયાન ઓઇલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થતા ધુમાડાના ગોટીગોટા જોવા મળ્યા. લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઓલપાડના સરસ ગામે સાઈ એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ બનાવતી મિલમાં વિકરાળ આગ લાગી હતી. જોતજોતામાં આખી મિલ આગની ઝપેટમાં આવી જતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી શરૂઆતમાં પાણીનો મારો ચલાવ્યો,
પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમથી આગ કાબૂમાં આવી શકે તેવી સ્થિતિ નહોતી. આગના આ ભયાવહ દ્રશ્યો જોઈને જનદાટ લગાવી શકાય કે પાણીના મારાથી આ ઉલવી શકાય તેવી સ્થિતિ નહોતી. કલાકો સુધીની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવવાનું નામ નહોતી લેતી. આગ પર કાબુ મેળવવા સુરત ફાયરની મદદ પણ લેવામાં આવી. ફેક્ટરીમાં 3 લાખ લીટર કરતાં વધુ જ્વલનશીલ પદાર્થ હોવાનું સામે આવ્યું છે. એક તરફ ફાયરની ટીમ મથી રહી હતી તો બીજી તરફ આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી હતી. ફેક્ટરી બહાર રહેલા અસંખ્ય ઓઇલ ભરેલા ડ્રમોમાં બ્લાસ્ટ થઈ રહ્યા હતા. ફેક્ટરીની બહાર રહેલું જેસીબી મશીન પણ સળગીને ખાક થઈ ગયું. સૌરાષ્ટ્ર કચ્છમાં ભીષણ ગરમીની આગાહી. હવામાન વિભાગે કહ્યું 5 દિવસ હીટવેવ સહન કરવી પડશે. રાજ્યમાં ગરમીનો પારો આસમાને. સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની આગાહી. કચ્છમાં પણ 2 દિવસની હીટવેવની આગાહી. મે મહિનો શરૂ થવાનો છે ત્યારે ગરમીએ સમગ્ર રાજ્યને જાણે કે બાનમાં લીધું છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી સ્થિતિ છે. ભર બપોરે લોકો બહાર પણ ન નીકળી શકે એટલી હદે ધૂમધકતો તાપ પડે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હવામાન વિભાગે આકરી આગાહી કરી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને દીવમાં પણ ભીષણ ગરમી પડશે. અગલે 5 દિનો કે જો હે સૌરાષ્ટ્ર કચ્છ કે જો હે કુછ હિસ્સો મે જો હે આઇસોલેટેડ પ્લેસિસ મે જો હે હીટ વેવ વોર્નિંગ દી ગઈ હૈ. ઇસમે સે દીવ મે જો હે અગલે 5 દિનો કે લિયે સિવિયર હીટ વેવ વોર્નિંગ જારી કી ગઈ હૈ. ઇસમે તાપમાન જો હે નોર્મલ સે 6.5 જો ઉસે ઉપર રહેને કી સંભાવના હૈ ડિપાર્ચર મે. માત્ર સૌરાષ્ટ્ર કે કચ્છ જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી ટોપ ગિયરમાં રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને હવે હીટવેવની આગાહીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ છે. અરબ સાગરમાં હલચલની સાથે આંધી મંટોળ અને ભારે પવન આવશે. અંબાલાલે ચોમાસા અંગે પણ અનુમાન લગાવ્યું. ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી શકે? કાળઝાળ ગરમી વચ્ચે દરેક ખેડૂત અને સામાન્ય જનતાને આ સવાલ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે ગુજરાતમાં આ વખતે સમય કરતા વહેલું ચોમાસું બેસી શકે છે. સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. અંબાલાલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. જો કે બંગાળના ઉપસાગરમાં 10-14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. જોકે અંબાલાલના મતે આ વખતે અંદમાન નિકોબારમાં 17-24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન છે. કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે. જોકે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે અને ગુજરાતમાં 8-14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. પાણી છોડવાના કારણે નર્મદા પરિક્રમા સ્થગિત. પરિક્રમા સ્થગિત કરાતા ભક્તોમાં રોષ ભભૂક્યો. નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી. અચાનક જ લેવાયેલા તંત્રના નિર્ણયથી પરિક્રમા આવનારાઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો. ગઈકાલ રાતથી જ પરિક્રમા સ્થગિત કરાતા હંગામી બનાવેલ પુલ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો. હજારો ભક્તો અધવચ્ચે જ અટવાયા. નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવાના નિર્ણયને લઈ પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી અને લોકોને નર્મદા નદીના પટ પર ન આવવા આપી સૂચના. જોકે તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓએ હંગામી પુલ બનાવ્યો હતો, તેના પર પાણી ફરી વળતા હજારો ભક્તો અધવચ્ચે જ અટવાઈ ગયા. પંચકોશી પરિક્રમાને માત્ર 6 દિવસ બાકી રહેતા નદીમાં પાણી છોડાતા હજારો ભક્તોમાં રોષ જોવા મળ્યો. મહત્વનું છે કે આ પંચકોશી પરિક્રમા હાલ અંતિમ ચરણમાં પહોંચી છે. પરિક્રમા પર તંત્રએ થોડા દિવસ માટે રોક લગાવી છે. જણાવી દઈએ કે ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈ નર્મદા નદીની સપાટીમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો, જેના પગલે પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. મોડાસામાંથી અપહરણ કરાયેલા બાળકની ભાળ મળી. રાજસ્થાનથી પોલીસે બાળકને શોધ્યું. અરવલ્લીમાંથી અપહરણ થયેલું બાળક રાજસ્થાનથી મળ્યું. ગઈકાલે મોડાસા શહેરમાંથી 3 વર્ષના બાળકનું ટાઉન હોલ પાસેથી અપહરણ થયું હતું. બાળકનું અપહરણ થયાની ફરિયાદ મળતા જ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી ગઈ હતી. તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસને રાજસ્થાનની લિંક મળી. તપાસ કરવા પોલીસ રાજસ્થાન સુધી પહોંચી અને ત્યાંથી અપહરણ કરાયેલા બાળકને શોધી નાખ્યું. આ દરમિયાન પોલીસને એક મહત્વની કડી પણ હાથ લાગી. એક વ્યક્તિ બજારમાં બાળકનો હાથ પકડી લઈને જતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડીયો કેસમાં 2 આરોપીઓને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીના જાહેર સભાના ભાષણને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલામાં સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે. આ મામલામાં સાયબર ક્રાઇમે સતીશ વણસોલા અને આરબી બારૈયાની ધરપકડ કરી છે. સતીશ વણસોલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પીએ છે, જ્યારે આરબી બારૈયા આપનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.
બંને આરોપીઓનું બેકગ્રાઉન્ડ રાજકીય છે. બંનેના ફોન કબજે કર્યા એફએસએલમાં મોકલવામાં આવશે. બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 153 ઉશ્કેરણી કરવી, 153A, 171G ચૂંટણીને પ્રભાવ કરી શકે તેવી માહિતી જાણી જોઈને શેર કરવી, 469 ખોટું ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ બનાવી શેર કરવો, 505(1)(b) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તે પ્રકારનું કૃત્ય કરવાની કલમો લગાડવામાં આવી છે. ભાજપના ઉમેદવારના રોડ શોમાં ભમરા ઉડ્યા, ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી. બાઇક ચાલકો પુરપાટ જઈ રહ્યા છે, ચાલીને આવતા કાર્યકરો પણ મુઠ્ઠી વાળીને ભાગ્યા છે. કેટલાક તો જાણે બાઇકને પણ ઓવરટેક કરી લીધી. આ અફરાતફરીનું કારણ છે ભમરા. દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે, જ્યાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો, જેમાં ભારે જનમેદની ઉમટી. ડીજેના તાલ સાથે હકડે ઠઠ રોડ શો ચાલી રહ્યો હતો, ત્યાં જ અચાનક ડીજેના ઘોંઘાટથી ભમરા નારાજ થઈ ગયા. ડીજેના તાલથી ભમરાનો પૂળો ધ્રુજ્યો અને બગડાટી બોલી. ભમરા ઉડતા ભાજપના કાર્યકરો અને રોડ શોમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. કેટલાક કાર્યકરોને તો ભમરાએ ડંખ માર્યાના પણ અહેવાલો છે. ભમરાથી બચવા માટે લોકો એકબીજાની આગળ થઈને ભાગતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. આ તરફ કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબીમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. હજારોની સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય રોડ શોના દ્રશ્યો મોરબીના છે. મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજીને મતદાન પહેલા જાણે કે શક્તિ પ્રદર્શન થયું. વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે મેગા રોડ શો કરીને વિનોદ ચાવડાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. રોડ શો દરમિયાન ઠેર ઠેર વેપારી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું. મોરબીમાં લોકસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ કરીને મોરબીના મુખ્ય માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો, જેમાં અલગ અલગ જગ્યાએ વેપારી મંડળો અને અલગ અલગ સમાજના લોકોએ ચાવડાનું સ્વાગત કરીને સમર્થન આપ્યું. મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથેના રોડ શો સવારે 9 જીઆઈડીસી ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયો. ત્યારબાદ રોડ શો નવા બસ સ્ટેન્ડ, સરદારબાગ, રામચોક, ગાંધીચોક, વિજય ટોકીસ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ, ખોજા ખાના શેરી, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણબાગ, નહેરુ ગેટ, ગ્રીનચોકથી દરબારગઢ ખાતે પહોંચ્યો હતો. આ તરફ ભાજપના ઉમેદવારોએ પણ ઝંઝાવતી પ્રચાર કર્યો. ધાનેરામાં રેખાબેન ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું. બનાસકાંઠાના ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો. શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ રોડ શોમાં હાજર રહ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે રોડ શો ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. ધાનેરાના મુખ્ય બજારમાં રેખાબેનના રોડ શો પર 2 બુલડોઝર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. કાર્યકર્તાઓ બુલડોઝરમાં ચડી રેખાબેન ચૌધરીના રોડ શો પર ફૂલનો વરસાદ કર્યો. આ તરફ ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો, સાથે જ ખંભાળિયામાં કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું. ખંભાળિયાના 4 રસ્તાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી જોધપુર ગેટ સુધી રોડ શો યોજ્યો. આ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૂનમબેનનું સન્માન કરાયું, તો રોડ શોમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટિસ, જાણીએ શું છે સમગ્ર મામલો. રાજકોટ બેઠકના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એક તરફ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે, તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના અલગ અંદાજમાં પ્રચાર કરીને દરરોજ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે આ બંને ઉમેદવારો એક નોટિસને લઈને ચર્ચામાં આવ્યા. ચૂંટણી ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ રાજકોટ બેઠકના કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને નોટિસ અપાઈ છે. ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવી. બંને ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા નોટિસ અપાઈ છે. બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા સમયની માંગ કરી છે. હિસાબની ચકાસણી આગામી 4 તારીખના રોજ કરવામાં આવશે. આ તરફ કોંગ્રેસે પણ પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો. રાજકોટમાં ધાનાણી અલગ અંદાજમાં દેખાયા. દોઢ મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રમ્યા પણ સ્કોર નહોતી, એટલે મારા ભાઈ કે 20-20 રમવાની આવી. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં અનોખા અંદાજમાં દેખાયા. નવગામમાં આવેલા ખોડલધામ રેસીડેન્સીમાં જાહેરસભા સંબોધતા તેમણે ક્રિકેટના રંગમાં મતની અપીલ કરી. તેઓએ કહ્યું કે અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો, જેથી મારા ભાગે T20 રમવાનો વારો આવ્યો. આ દરમિયાન ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ મોંઘવારીની વાત કરતા કરતા પાણીપુરી, લિપસ્ટિક અને પાવડરની વાત કરી દીધી. પરેશ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા, જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતા મોંઘી થયેલી પાણીપુરીની વાત કરી. એટલું જ નહીં, લિપસ્ટિક પાવડર પણ મોંઘા થયાની વાત કરી. ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારો અવનવા અખતરા કરી રહ્યા છે, ત્યારે મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જાહેર મંચ પરથી પાઘડી ઉતારી લાજ રાખવા અપીલ કરી. વિજાપુરના કુકરવાડામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે પાઘડી ઉતારી લાજ રાખવા અપીલ કરી. વાઘોડિયામાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ચૂંટણી પ્રચાર, ક્ષત્રિયોના ગામમાં ભાજપ ઉમેદવાર પર ફૂલોનો વરસાદ.
વડોદરામાં વાઘોડિયા બેઠકના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ક્ષત્રિય મતદારોથી પ્રભુત્વ ધરાવતા અણગઢ ગામમાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા ભાજપ ઉમેદવાર પર જેસીબી પર ચઢીને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. સાઉથની કોઈ ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલના ગામમાં ભાજપ ઉમેદવારને આવકાર મળતા આશ્ચર્ય ફેલાયું હતું. ગ્રામજનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જંગી મતથી જીતાડવાના સંકલ્પ પણ લીધા હતા. જેનીબેન બાદ હવે જેનીબેનનું ભરાયું મામેરું, ઢોલ શરણાઈ સાથે સામયું કરીને મામેરું ભર્યું. લોકસભા ચૂંટણીમાં આ વખતે શરૂ થયો છે મામેરાનો ટ્રેન્ડ. કોંગ્રેસના મહિલા ઉમેદવારના મામેરા ભરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં કેનીબેન ઠાકોર બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવામાં આવ્યું. અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પ્રચાર માટે સાવરકુંડલાના મોલડી ગામ પહોંચ્યા, જ્યાં તેમનું અનોખું સ્વાગત કરાયું. પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકરો સાથે મોલડી ગામમાં પહોંચેલા જેનીબેનનો ઢોલ શરણાઈ સાથે સામયું કરીને ગ્રામજનોએ આવકાર્યા. ગામની મહિલાઓને જેનીબેને પોતાની દીકરીની જેમ આવકારી કવરમાં રોકડા રૂપિયા આપીને મામેરું ભર્યું. સાથે જ 7 તારીખે મતદાન રૂપી મામેરું કરી દિલ્હી મોકલવાનું વચન આપ્યું. તો જેનીબેને પોતાના પર પ્રેમ વરસાવનાર ગ્રામજનોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં અમરેલી બેઠકથી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જેનીબેને કહ્યું કે ભાજપનો 26માંથી 26નો દાવો પૂરો નહીં થાય. મતદાન વધારવા અમૂલ ફેડરેશનની અનોખી પહેલ, 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ અપાશે. લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા અમૂલ ફેડરેશનના ચેરમેન દ્વારા મતદાન વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. દૂધ ઉત્પાદકો બહોળી સંખ્યામાં મતદાન કરે તેવા હેતુથી અમૂલના ચેરમેન શામળભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં શામળભાઈ પટેલે જણાવ્યું કે જે દૂધ ઉત્પાદક મતદાન કર્યાનું ચિહ્ન બતાવશે તેમને 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ આપવામાં આવશે. આ પ્રોત્સાહન રકમ આપવાનો ઉદ્દેશ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો મતદાન કરે તેના માટે છે. આ નિર્ણયથી અમૂલ હેઠળ આવતી સાબર ડેરી સહિતની અનેક ડેરીઓના દૂધ ઉત્પાદકોને લાભ થશે. ચૂંટણી પહેલા મોડાસા કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ, 200થી વધુ આગેવાનોએ કેસરિયા કર્યા. એક તરફ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, તો બીજી તરફ આપ અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રણ મેદાન છોડીને ભાગી રહ્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં યોજાયેલા સહકાર સંમેલનમાં 200થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા. ધનસુરા અને બાયડના કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાયા, જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ મનહરસિંહ સહિત ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો ભાજપમાં ભળી ગયા. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તમામ લોકોએ કેસરિયો ધારણ કર્યો. સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી પહેલા જ ધનસુરા તાલુકાની આપ પાર્ટીની આખી સમિતિ ખાલી થઈ ગઈ છે. અલ્પેશ કથિરિયા ભાજપમાં ભળ્યા, પરંતુ એનાથી એક ધારાસભ્યમાં નારાજગીના સૂર ઉઠ્યા. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જાણે કે ભરતી મેળો શરૂ થયો. જોકે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓને કારણે ભાજપના નેતાઓમાં નારાજગી હોવાની ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા જ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આપમાંથી આવી ભાજપમાં જોડાઈ ગયા, ત્યારે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા, જેથી નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું. જોકે આ ચર્ચાઓ વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચોકવટ કરતા કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરે મને શિરોમાન્ય.